नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 गणित स्वाध्याय 1.3। अगाउना वीडियो में आपणे स्वाध्याय 1.2 नो अभ्यास करी चूक्या, हवे आजे जोईशुं स्वाध्याय 1.3। स्वाध्याय 1.3 नो पहेलो दाखलो छे, सामान्य नियम वापरी नीचेनानो अंदाजो मेळवो। हवे नीचेनानो सामान्य नियम वापरवानो छे अने नीचे आपेला दाखलाना सरवाळा बादबाकी करवाना छे। तो सामान्य नियम कया, तो नीचे जे बे दाखला आप्या छे एने 100 आधार पर आसन मूल्य पर थी नीचेना बे दाखलाना सरवाळा अने बादबाकी करवानी छे। तो एमां आपणे जोईशुं पहेलो दाखलो। पहेलो दाखलो छे, एमां पहेलुं छे 730। तो हवे विद्यार्थी मित्रों, 730 आसान मूल्य क्यूँ आ? तो 730 ए 700 नजीक है कि 800 नजीक? तो तमने खबर हे कि जो 750 उपर जो एनु मूल्य हो तो 800 नजीक गणाशे, 750 थी नीचे एनु मूल्य हो तो एने 700 नजीक गणाशे। तो अहीं तमने खबर है कि 730 है, तो आ 730 है एटले तमने खबर है कि 700 नजीकनुं मूल्य है, माटे 730 आसन मूल्य बनशे 700। एवी ज रीते 998 छे, तो आ 998 आसन मूल्य केटलू थशे? तो तमने खबर छे 998 ए 950 करता वधारे छे, तो 950 करता वधारे होय तो एनु आसन मूल्य केटलू थशे? 1000 थशे। हवे आ बन्ने जे आसन मूल्य छे ए बन्नेना आसन मूल्यनो आपणे शुं करवानो छे? सरवाळो करवानो छे। तो एनो सरवाळो करीशुं तो आपणने ए बन्नेनो आसन मूल्य सामान्य नियम वापरी एनो सरवाळो मळी जशे। तो आ बन्नेनो सरवाळो करता 700 + 1000 तो बराबर केटला थशे? तो आपणने मळशे बन्नेनो सरवाळो करता 1700 मळे छे। तो आपणने आ 730 + 998 सामान्य नियम वापरीने आपणे जो एनो सरवाळो करवामां आवे तो आपणने 1700 मळे छे। ते 314 छे, तो 314 छे, तो आ 314 आसन मूल्य केटलू आवशे? तो 314 ए 300 नजीक छे के 350 नजीक, 300 नजीक छे के 400 नजीक? तो आपणने खबर छे के 314 ए 300 नजीक छे। तो हवे आ 800 અને 300 બાદબાકી કરવાની છે બીજા દાખલામાં, તો 800 અને 300 બાદબાકી કરતા 800 - 300 આ બંનેની બાદબાકી કરવામાં આવે તો આપણને મળશે જવાબ 500। તો આ જે બીજો દાખલો છે એની બાદબાકી કરવામાં આવે તો આપણને એનો જવાબ મળે છે 500। તો આ 100 આધાર ઉપર આપણે સરવાળા અને બાદબાકી કરેલા છે, તો આ સરવાળા અને બાદબાકીના આવા એક એક દાખલો તમારે ગણવાનો છે અને આપણા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 100 આસન મૂલ્યને આધારે સરવાળો બાદબાકી શીખી ગયા, હવે આપણે 1000 મૂલ્યના આધારે સરવાળો અને બાદબાકી જોઈશું। પહેલાં આપણે એ અને બી દાખલો શીખી ગયા, હવે દાખલા નંબર સી જોઈશું। દાખલા નંબર સીમાં પહેલું છે 12904, તો 12904 આસન મૂલ્ય કેટલું થશે? તો 12904 આસન મૂલ્ય, હવે અહીં 1000 મૂલ્યને આધારે આસન મૂલ્ય શોધવાનું છે, તો 12500 જો ઓછું મૂલ્ય હોય તો એ 12000 નજીક આવશે, અને 12500 વધારે મૂલ્ય હોય તો એ 13000 એનું આસન મૂલ્ય આવશે। તો અહીંયા 12500 વધારે છે એટલે 12904 એનું આસન મૂલ્ય બનશે 13000। એવી જ રીતે બીજું મૂલ્ય છે 2888, તો 2888 આસન મૂલ્ય કેટલું થશે? તો 2888 આસન મૂલ્ય એટલે કે 2500 ઓછું હોય, જો એ 2500 ઓછું હોય તો એનું આસન મૂલ્ય
એટલે કે 2500થી જો ઓછું હોત તો એ 2000 આવે, પણ આ 2500થી વધારે હોય તો કેટલું આવશે? 3000. તો અહીં 2888 છે એ 2500થી વધારે છે, એટલે કે 2500થી વધારે છે, માટે આનું મૂલ્ય આવશે 3000. તો આનું આસન મૂલ્ય આવશે 3000. તો હવે પહેલાં દાખલામાં શું કરવાનું છે? બંનેનો સરવાળો કરવાનો છે. તો અહીં જે મળે આસન મૂલ્ય, અહીં જે આપણને આસન મૂલ્ય મળે છે, એ બંનેનું આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીશું, 13000 વત્તા 3000. 13000 વત્તા 3000, તો એનું મૂલ્ય થશે 13000 વત્તા 3000 નું મૂલ્ય આવશે 16000. તો દાખલા નંબર સી નું આપણું મૂલ્ય આવે છે 13000 વત્તા 3000 નું મૂલ્ય આવશે 16000. તો દાખલા નંબર સી નું આપણું મૂલ્ય આવે છે 16000. એવી જ રીતે અહીંયા જોઈશું દાખલા નંબર ડી, એટલે કે ચોથો દાખલા નંબર જોઈશું આપણે. એનું પહેલું મૂલ્ય છે 28292. તો 28292નું આસન મૂલ્ય કેટલું થશે? તો 28292 એ 28500થી જો ઓછું મૂલ્ય હોય તો 28000 આવશે, અને 28500થી જો વધારે મૂલ્ય હોય તો 29000 આવશે. પણ અહીંયા 28292 છે, માટે તમને ખબર છે કે 28000 એનું આસન મૂલ્ય આવશે. એવી જ રીતે બીજું મૂલ્ય છે 21496. તો 21496 એ 21500 કરતાં કેવા છે? નાના છે, માટે તમને ખબર છે કે આનું આસન મૂલ્ય 21000 આવશે. હવે આપણે શું કરવાનું છે? દાખલા નંબર બેમાં બાદબાકી કરવાની છે. તો હવે આપણે 28000 અને 21000ની બાદબાકી કરીશું એટલે આપણને મૂલ્ય મળી જશે 28000 - 21000 બરાબર. આપણને જવાબ મળશે 28000માંથી 21000 જાય તો આપણને જવાબ મળશે 7000. તો અહીંયા આપણને બીજા દાખલામાં જવાબ મળે છે 7000. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે અગાઉ આપણે જોઈ ગયા સોના મૂલ્યના આધારે, સોના આસન મૂલ્યના આધારે બે દાખલા, એક એક સરવાળા બાદબાકીનો દાખલો ગણવાનો છે. એવી રીતે અહીંયા 1000ના આસન મૂલ્યના આધારે એક એક સરવાળા અને બાદબાકીનો દાખલો ગણી આપણા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો મારા પર્સનલ નંબર પર મોકલવા વિનંતી. જય હિન્દ.